वर्तमान नर्मदा जी तो एक छेनू एक तप छे महापुरुष आ किनारा पर छे, परंतु भौगोलिक स्थिति भालोत नहीं ये एवी स्थिति छे के जे स्कूल पहला आपने एवी नथी। आपना बाळको अहींया भणता हता आजे बहार भणवा जाय छे। मानो आपणी स्थिति के आपना बाळको भणावा माटे मां बापे भरूचमां वडोदरामां सूरतमां रहेवू पड़े बहार, केम के बाळकोने भणावा पड़शे। मानो आपना बाळकोनुं भविष्य એ અહીંયા ઉજ્જવળ દેખાતું નથી, આ વ્યથા એ માતાજીની રહી અને સતત એમના મનમાં એવું આવે કે આપણે ભાલોતમાં કંઈક કરવું છે। ભાલોત એમણે મોટું લિસ્ટ બનાવીને આપ્યું કે આટલા મહાપુરુષો અહીંયાથી આટલા વિદ્વાનો આજે કેટલાય લોકો છે, તો આ બધા છે જ પણ ભાલોતમાં કોઈ નથી। તો ઘણી વાર એમ અમે કહીએ કે અહીંયા એક નવો કોઈ પ્રોજેક્ટ કોઈ શૈક્ષણિક કામ, કારણ કે નવું કામ એ બાળકથી શરૂ કરવું પડશે અને બાળકો માટે કોઈ એવું સરસ વિદ્યાધામ આપણે શરૂ કરીએ પ્રયત્ન એમના મનમાં એવો વિચાર આવે। જ્યારે વિદ્યાધામની ચર્ચા કરીએ ત્યારે દરેક એવું છે કે ભાલોતમાં ભણશે કોણ, ભાલોતમાં કરશે કોણ, તો મને એવું લાગે છે કે આ શક્તિ છે ને એ જ કરી શકે, બરાબર ને? કારણ કે બહુ ભાઈઓ મોટા મોટા જેટલા ભાલોતમાંથી બહાર છે મોટા મોટા લોકો, એ અમેરિકા ઇંગ્લેન્ડમાં રહેનારા લોકો ઓનલાઈન ચર્ચા કરી વચ્ચે તો બધાએ કીધું બહુ સરસ કામ કરો, પરંતુ જે લોકો વડોદરા અમદાવાદ સુરતમાં રહે છે એ આપણા ભાઈઓ, એમણે શું કીધું પણ ભાલોતમાં આ ભણશે કોણ, આવું બનાવીશું તો ભણશે કોણ, આપણે કોને ભણાવવાના, આપણે કોના માટે કરવાનો, જ્યારે વિચારો આવે ને કે કોના માટે કરવાનું તો આપણે કશું જ નહીં કરી શકીએ। પરંતુ અહીંયા આટલા બધા પરિક્રમમાં વાસીઓ આવે છે, આ ગામમાં ચાલે છે, શું કામ આવે આ ગામમાં, અહીંયા શું કરવા આવે, તો એનો જવાબ આપણી પાસે પ્રતાપી મહારાજ અહીંયા નર્મદા પરિક્રમમાં વાંચ્યું છે, આ જલનભાઈ બંધા અમારા પરિક્રમા વાસીઓને સેવા કરે છે, તમે બધા જ આ કામ સાથે જોડાયેલા છે। સ્વામીની વિદ્યાપ્રકાશાનંદાજીએ હમણાં જ કીધું કે આપણે જે સ્કૂલ આ મૃતપ્રાય અવસ્થાની છે એના તરફ ધ્યાન નથી આપતું કે એને કંઈક પાણી પીવડાવીએ, કારણ કે જળ સુકાતું જ જાય તો એમાં પાણી રેડવાથી એ જળ ફરી લીલું ન થઈ શકે, આપણે નવું કંઈક નિર્માણ કરીએ એવો માતાજીનો સંકલ્પ છે। અને એટલે અહીંયા જમીન લેવી, અહીંયા નવો પ્રોજેક્ટ શરૂ કરવો અને આજુબાજુના 25 ગામના લોકો અહીં ભણવા આવે એવી પરિસ્થિતિનું નિર્માણ આપણે ભાલોતમાં કરવું છે। આ સંકલ્પ માતાજીનો છે, સંતોનો છે, એમનું માત્ર ને માત્ર જીવન એવું છે કે જાહેર જીવન છે જ નહીં, એમની પ્રેરણાથી શ્રી વિદ્યાપ્રકાશ સેવા ટ્રસ્ટ બન્યું। એમણે કીધું કે આ બધું મને ફાવે નહીં એ નીકળી નહીં શકે, પણ એમની પોતાની ઈચ્છા છે, પોતાનો સંકલ્પ છે, એ સંકલ્પે અમારા જેવા ઘણા લોકોને શક્તિ આપી અને પ્રયત્ન એ દિશામાં આગળ વધી રહ્યો છે। હું માત્ર આજે વ્યાસપીઠના ચરણોમાં પ્રાર્થના કરીશ કે શ્રી કૃષ્ણ પૂજ્ય કૃષ્ણ વિદ્યા પૂજ્ય કૃષ્ણ માતાજીનો જે સંકલ્પ છે